બનાસકાંઠાના ડીસામાં મહિલાએ ગંદા પાણીના નિકાલ માટે ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો હતો, તેમજ ભૂગર્ભ ગટર બનાવ્યા બાદ તેમાં જોડાણ ન આપતા 300 જેટલી મહિલાએ નગરપાલિકા કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડીસામાં પાણીના નિકાલ માટે નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાને ખર્ચે ભૂગર્ભ ગટર બનાવી છે અને શહેરના મોટાભાગના વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. 2 વર્ષ જેટલો સમય થઈ ગયો છે, છતાં પણ હજુ સુધી ભૂગર્ભ ગટરમાં જોડાણ ન આપવાને કારણે કેટલાય વિસ્તારમાં ગંદા પાણીના નિકાલની સમસ્યા પ્રવર્તી રહી છે. તે દરમિયાન વારંવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકાએ રહીશોની વાતો ન સાંભળતા આજે જલારામ બંગલોઝની મહિલાએ ગાંધીગીરીનો માર્ગ અપનાવ્યો હતો અને 300 જેટલી મહિલાઓ ડીસા નગરપાલિકામાં ધસી આવી પાલિકા પ્રમુખની ચેમ્બર આગળ બેસી જે રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો અને જ્યાં સુધી પાલિકા પ્રમુખ ભૂગર્ભ ગટરમાં જોડાણ માટે ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે બાદમાં પાલિકા પ્રમુખ શિલ્પાબેન માળી અને સ્થાનિક નગરસેવકે આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપતા મહિલાઓએ રામધૂન બંધ કરી હતી. આ બાબતે ડીસા નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે જલારામ બંગલોઝમાં 3 વર્ષ અગાઉ ભૂગર્ભ ગટરનું કામ થયું હતું, જે બાદ આ સોસાયટીના લોકોએ જાતે જ પોતાના પાણીના કનેક્શન આપી દેવાની કારણે ગટરોના પાણીના નિકાલ માટેની કોઈ સુવિધા નથી, જેને કારણે સમસ્યા સર્જાય છે. અમે જલારામ બંગલો રાણપુર રોડ પરથી આવીએ છીએ. અમારું પ્રોબ્લેમ ગટર લાઈનનો છે, જે 1 વર્ષ પહેલાં ખોદાઈ હતી અને એના પછી કશું કામ થયું નથી આગળ. એના કારણે પાણીનો નિકાલ થતો નથી અને રસ્તા પર પાણી આવે છે, લીલ થઈ ગઈ છે, બધા બીમાર પડે છે અને ઝઘડાઓ બી એના કારણે વધારે થાય છે સોસાયટીમાં. 6-7 વાર આવી ગયા છે, બધા પણ કોઈ નિકાલ થતો નથી સોસાયટીમાં અને સોસાયટીમાં ઝઘડાઓ થાય છે. 6 સોસાયટી છે અને અમે 6-7 વાર આવ્યા છીએ પણ કશું થતું નથી. સાહેબ કશું કહેતા નથી, એનો કંઈ નિકાલ થતો નથી અને આજે બી એના માટે આવ્યા જ છીએ કે એના માટે સાહેબ કે કશું કરે અમારા માટે, એમ અમારો આ પ્રોબ્લેમ દૂર કરે. નિરાકરણ નહીં આવે તો હવે તો અમે બધા એટલા તો છીએ જ, આ આખી સોસાયટી છે નહીં અમારી, પણ પૂરી આવશે અને આંદોલન પણ બધા બેસશે જ્યાં સુધી અમારું કામ નહીં થાય ત્યાં સુધી. કારણ કે પાણીના કારણે બધા નોકરિયાત રહે છે, રજાઓ પડે છે, છોકરાઓ અંદર પડે છે, બીમાર થાય છે અને એના કારણે આખી સોસાયટી અમારી હેરાન થાય છે. રોજ ઝઘડાઓ થાય છે, એવો દિવસ નથી જતો કે ઝઘડા થતા નથી સોસાયટીમાં. બધા શિક્ષિત છે તો પણ ઝઘડા કરવા પડે છે, શું કરે? પાણી જવાનો રસ્તો જ નથી ક્યાંય. બહેનોને બહાર ડોલ લઈ લઈને પાણી નાખવા જવું પડે છે. આમાં એવું છે કે અગાઉ 3 વર્ષ પહેલા ભૂગર્ભ જે પહેલા ફેઝમાં બની હતી ને એમાં જોઈન્ટ આપ્યા નતા, પણ એ લોકોએ સોસાયટી વાળા જાતે પોતે જોઈન્ટ આપી દીધા છે. હજી પાણીનો રસ્તો નિકાલ થયો નતો અને જે પાણીનો જોઈન્ટ એ લોકો જાતે આપ્યું છે એના લીધે પાણી ઉભરાય છે અને એ લોકોની જે ગટર હતી એ લોકો જાતે જ ભરી દીધી છે. આજે અમારે ધ્યાનમાં આવ્યું છે એટલે હવે કાલે અમે એની સફાઈ કરી દઈશું. વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ડીસા.